પોતાના જીવનની અંદર આપણે જોવા મળે છે અનાદિની. આપણે એમને તમે માતા કહીએ છીએ, પિતા કહીએ છીએ, સખા કહીએ છીએ, બધા જ પ્રકારના ભાવ એ પોતે પૂરા કરે છે. એમાં એક કાર્યકર તરીકેનો પણ એની અંદર આપણે જોવા મળે છે કે પોતે એક આદર્શ કાર્યકર પણ છે, અને આપણને શીખવાડવા માટે પણ. આજે પ્રમુખ સ્વામીનું જીવન કેવું છે તો એવું કહેવાય છે કે ગુરુ કહે એમ કરું, કરે એમ ન કરું. પણ આ ગુરુ એવા છે, એ કહે છે કે હું કહું એમ કરું એટલું જ નહીં, હું કરું એમ તમે કરો તો પણ તમને વાંધો નહીં આવે. અને એટલા માટે પોતે કરી બતાવે છે. પોતે જીવનની અંદર જુદી જુદી ક્ષણોમાં પોતે પોતાનું જીવન દ્વારા આપણને બધાને ઉપદેશ આપે છે કે તારા સંગે વૈષ્ણવ ના થયો ત્યાં લગી તું વૈષ્ણવ કાચો, કે તારા જેવો તે બીજો વૈષ્ણવ બનાયો નહીં. ગાય છે દૂધ આપે પૂરતું નથી, પણ વાછડી મુકતી જાય તો દૂધ સતત ચાલુ રહે. એમ કેવળ એક વાછડી નહીં, પણ કેટલા બધા કાર્યકરો, કેટલા બધા દ્વારા આજે એ પોતે કાર્ય કરી રહ્યા છે. અને કાર્ય કરવાની અંદર જે સફળતા મળે છે, અંત્યના 24માં લખેલું છે કે આ 16 સાધન જેની પાસે હોય એ સારી પેઠે અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહી શકે. તો એ 16 સાધન એમના જીવનમાં જોવા મળે છે. એમાં એક મુખ્ય સાધન છે સમાગમ, સંત સમાગમ. નિશ દિન સંત સમાગમ કીજે. અને આ સમાગમ દ્વારા બધી જ વસ્તુઓની સ્પષ્ટતા આપણને મળે છે. એમના જીવનમાં પણ એ અંગ મુખ્ય દેખાય છે. સતત કથા વાર્તા, ભજન કીર્તન, નવ પ્રકારની ભક્તિ, એ નાનપણથી એમના જીવનની અંદર આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. અને એના માટે પોતે હંમેશા સતત જરાક પણ સમય મળે તો એનો લાભ લે છે. એના જીવનમાં વાંચન, એના માટેના વિચાર, અને બીજાની વાતચીત દ્વારા પણ આ વાત આપવાની એમની જે કળા, કારણ કે એમના જીવનની અંદર આ બધી વસ્તુઓ છે. તો કથા વાર્તામાં પણ એ ક્યારેય સોપો પડવા દેતા નથી. બીમાર હોય અને એ વખતે પણ કથા વાર્તા, કોઈ કે સભામાં અત્યારે તમે નહીં આવો તો સ્વામી ચાલશે. સ્વામી કે કથા વગર આત્મા નબળો થઈ જાય. તો જો કાર્યકરને પૂરેપૂરો ખ્યાલ છે કે કઈ રીતે આપણે પોષણ મળી શકે, એ પણ એમના જીવનમાં આપણે જોવા મળે છે. કોઈ કથા કરે તો રાજી થાય, પ્રેરણા આપે, અને સતત આ વાતનો ખ્યાલ એ પોતે રાખતા હોય તો આ કથા વાર્તાનું પણ એમને નિરંતર, સાજા હોય, માંદા હોય, જતા હોય, આવતા જતા, જમતી વખતે પણ, કે કોઈ પણ ક્રિયામાં એક સાથે ઘણી બધી ક્રિયા કરવાને માટેની પણ કાર્યકરની તૈયારી, જેમ ડ્રાઈવર હોય એક સાથે કેટલા બધા કામ ધ્યાન રાખી શકે છે. એક વખત સ્વામી ત્યાં સારંગપુરમાં હતા, સાપુતારાની જમીન નક્કી કરવાની હતી, તો નકશો લઈને અમે ગયા. છોટુભાઈ ગાંધીનગરના ભટ્ટ સાહેબ ને બધા હતા. સ્વામી તરત બોલાયા અંદર કે આવી જાઓ. હવે એ વખતે સ્વામીનું પત્ર લખવાનું ચાલુ, ધર્મચરણ સ્વામી પત્રો આપે, સ્વામી પત્રોના જવાબ લખે, પાછો એમને કઈ કહેવાનું હોય તો કહેતા પણ જાય, અમને કે તમે તમારું કામ ચાલુ રાખો. પણ નકશો પાથર્યો એમાં પણ નજર કરતા જાય, અને એની સાથે આ કામ ચાલે, આ પ્રમાણે વાત ચાલે. એટલે આપણે એમ થાય કે સ્વામી પત્રોનો જવાબ આપે એટલે બંધ રહે, સ્વામી કે તમે ચાલુ રાખો. એટલે અમે લોકો ચાલુ રાખીએ પાછું કે આ જગ્યાએ આમ છે ને આમ, આ તે બધું, એમાંય ધ્યાન, પત્ર લખવામાં ધ્યાન. એટલી વારમાં કોઈ ટેલિફોન આવ્યો તો સાંઈ ટેલિફોન પણ અહીંયા, કારણ કે એ વખતે તો પેલો આવતો, ખૂબે દબાવી અને ટેલિફોનની સાથે એમાં જવાબ આપવા માંડ્યા. પેલો એસી નો અવાજ આવે એટલે ધર્મચરણ સ્વામી બાજુમાં ટેબલ હતો એના પર પગ મૂકીને એસીની સ્વિચ બંધ કરવા ગયા, ટેબલ પડી ના જાય એટલે એક હાથે પાછું પકડી રાખ્યું, મને કે તમે ચાલુ રાખો. હવે એક છે, એક સાથે ઘણા બધા કામ કરી શકાય છે. આમ લાંબી દ્રષ્ટિ પણ કરે, કેટલું શું કેમ. એક સભાની અંદર આપણે સતત પત્રો લખવાના, સંપર્ક બહુ જરૂરી છે. અનેક રીતે સ્વામી સંપર્ક જાળવી રાખે છે. બધાને સીધા મળી શકતા નથી, બધા એની જોડે વાત પણ યથાર્થ બધા ન કરી શકે. લાંબી વાતો આ હોય તો એ પત્રો દ્વારા એ પોતે સંપર્ક રાખે છે. ઉંડેલામાં એક વખત પત્રોની પરંપરા ચાલી, નગર યાત્રામાં પણ લખ્યા પત્રો, સભામાં બેઠા એટલે પત્રો લખવાની શરૂઆત. પાછી એક થપ્પી પૂરી થઈ તો સેજ આમ મૂક્યું અને જરા આમ હાથ આમ કરે, એટલે વારમાં પૂજ્ય ધર્મચરણ સ્વામી બીજી થપ્પી મૂકી. એટલે જેવી સ્વામી બીજી તરત થપ્પી લેવા ગયા, એટલે પછી હું બાજુમાં હતો એટલે મારથી ના રેવાયું. મેં કહું સ્વામી થોડીક વાર પછી લખજો, એમ કરીને જે આમ થપ્પી મૂકી, એટલે મને કે આચાર્ય સેવાનો અનાદર ના થાય. મનમાં કોઈક આપડો તો થયો, આપણે તેમના સારા માટે કહેતા હતા, આ થાકી ગયા છે તો. એટલે પછી મને તરત મારું પણ સાચવાનું, આ બધું તો કરવાનું, ઉપરાંત આપણે મદદ તો કરતા નથી, પણ આપણે આપણું પણ કંઈ ના થાય એ પણ એને જોવાનું. એટલે મને કહે, જુઓ આ પત્ર લખાઈ રહ્યા છે, એમ બીજે પણ અત્યારે પત્રો લખાઈ રહ્યા છે, અને આ જેને લખેલા છે બધા રાહ જોવે છે કે જવાબ આવે, અને આ પત્ર ભેગા થશે. જો હમણાં નહીં લખું તો ભેગા થશે. એમનું કામ બીજું તો કોઈ કરવાનું નથી.
ત્યારે આપણને એમ થાય કે નહીં, ખરેખર આ સ્વામી એક સાથે જે કાંઈ બધું કરતા હોય છે પણ એ સતત હરિભક્તોનો વિચાર, એની પાછળ એમનો ધ્યેય સ્પષ્ટ છે કે આ દેહ છે એ આને માટે કુરબાન છે. એમણે જ્યારે સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ પાસે પ્રતિજ્ઞા કરી કે હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી આ હરિભક્તોની સેવામાં વિતાવીશ, કોઈ પણ રીતે એમને કોઈ દિવસ એમણે વિચાર કર્યો નથી પોતાનો. વળી એટલું જ નહીં, એમને પૂરેપૂરો પ્રતાપનો ખબર છે આપણા ગુરુનો પ્રતાપ કેવો છે. તો શાસ્ત્રીજી મહારાજને એમણે કહ્યું કે તમારા પ્રૌઢ પ્રતાપે કોઈ ભૂલે ચૂકે પણ અક્ષર પુરુષોત્તમનું નામ લે તો તમે એને અક્ષરધામના અધિકારી બનાવજો. તો જો પૂરેપૂરો ખ્યાલ છે અને છતાં નાની નાની બાબતમાં આપણે એટલા સ્પષ્ટ છે, દરેક વસ્તુ એ પ્રમાણે પોતે સતત કરતા રહે છે, તો એ મોટા મોટું લક્ષણ છે કાર્યકરનું કે એનો ધ્યેય સ્પષ્ટ, જે પ્રતિજ્ઞા લીધી છે એને પૂરી કરવાની છે અને જાતે પોતે સ્વયં એ કાર્યમાં લાગ્યા છે, ધણી થઈને પોતે કાર્ય કરે છે. એ જ દિવસે વાસણ ઉટકેલા છે, એ વાસણ ઉટકવાનું હજુ ચાલુ જ છે, કદાચ એના પ્રકાર બદલાયા હોય. એ વાસણ એટલે શું, જે કઈ રંધાયું હોય એ પછી એની અંદર વાસ હોય એનો, એ ગંધ દૂર કરવી, એ વસ્તુ સડે બગડે કેટલું બધું થાય, વાસણ પાછું ઉપયોગમાં લેવાનું છે તો એને સાફ કરવું. અને તપેલા, તપેલા એટલે ઠંડા હોય તો એ તપેલા, એનો કોઈ ભરોસો નહીં કે તપેલી લાવ ઠંડી છે ને તો એ કઈ અડી જો, કોક ગરમ બી હોય એટલે ગમે ત્યારે તપી જાય. એટલે એ તપેલાની સાફ સૂફી મોટા મોટું એમનું કાર્ય છે, લોકોના જીવની અંદર આ બધું સાફ કરવું અને મોટા મોટા તપેલા અંદર જવું પડે, તે બધી સાફ સૂફીનું સતત આ બધું તો કરે છે સ્થૂળ રીતે, પણ આ એક મોટું એમનું નિશાન છે કે જીવને નિર્વાસ નહીં કરવા, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવો, એકાંતિક થકી એકાંતિક થવાય છે એ દ્રષ્ટિએ આ બધાને તૈયાર કરવા, તેને માટે પોતે સતત એમના પર વિશ્વાસ પણ મૂકે છે. કાર્યકર છે એ બીજા કાર્યકરને તૈયાર કરવામાં એના પર વિશ્વાસ મૂકે, એને હેત થાય, એને પ્રેમ થાય. અને હેત ક્યારે થાય કે એની ઈચ્છા પ્રમાણે આપણે વર્તીએ ત્યારે એને હેત થાય. તો એ પોતે પોતાનું લેવલ છોડીને પણ ત્યાં સુધી જાય છે, એની પાસે પહોંચે છે, એને સમજે છે, એને પણ એમ લાગે કે આ સ્વામી અમને સમજે છે. હાથી ઉપર બેઠા હોય તો પણ એ વિચાર આવે. વિદ્યાનગરમાં સૌ શરૂઆતમાં અમે લોકો હતા તો પહેલી જ વાર પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે આપણે યજ્ઞપ્રિય સ્વામી, આપણે લાઈક કિરીટભાઈ અક્ષય મુનિને કે સ્વામી ચાલો કે પ્રમુખ સ્વામીના જોગી બાપાના દર્શને, લમે વિચાર કર્યો કે હવે 5 વાગ્યા છે તો જમીને જઈએ, છાત્રાલયના સમય સાંજે જમવાનું હોય અને સવારે 9 વાગે હોય, મને કે ત્યાં બધું થઈ રહેશે. એટલે પહેલી જ વાર મેં બીજા બે મિત્રો હતા, એક વાણિયાભાઈ હતા જૈન ડોશી કરીને, એક જાડેજા હતા, એ બી નવા નવા જ હતા. મેં કહ્યું ચાલો, તો મને કે પણ આવું, મેં કીધું ત્યાં થઈ રહેશે એવું કે છે. એટલે સાયકલ મારતા મારતા અમે પહોંચ્યા ગાના, તો ગાનામાં યોગી બાપા શરીરે સારું નહીં હોય એટલે પ્રમુખ સ્વામી એમની જગ્યાએ હાથી ઉપર નગરયાત્રા નીકળી હતી, એમના ઉપર બેઠેલા. હવે અમે સાયકલ મારતા મારતા ગયા એટલે તરત કહ્યું કે આ મહારાજ તો વરઘોડે ચડેલા છે. પેલો જાડેજા કે મારા પેટમાં તો ગલુડિયા બોલે છે કે, અને હાલવામાં કઈ, પણ સ્વામી તમે વિચાર કરો એ હાથી ઉપર બેઠા છે, છતાં પણ તમને જોયા ત્યાંથી. એટલે તરત બીજા એક સ્વયંસેવક ને કહ્યું કે આ ત્રણે ને રસોડે લઈ જાઓ. કે એટલે પેલો કે સમજે છે મહારાજ, સમજે છે. તો જો બીજા સામે વાળી વ્યક્તિનો કાયદો કો દૂરથી આવે છે, સાયકલ ચલાવીને આવે છે, નવા અંતર્યામી શક્તિ તો વાપરવાની એક બાજુ રહી, પણ એક આ માનવીય વિચારો કે આને સામે કેવી તકલીફ પડતી હશે, સામે આની જગ્યાએ હોય હું હોઉં તો શું થાય. જેમ કાર્યકર પણ સતત વિચાર કરે કે આની જગ્યાએ હું હોઉં તો શું થાય, કેટલો બધો ફરક પડી જાય. તો આપણા કાર્યની અંદર પણ આપણે સરળતા રહે. આપણું આખું આ શરીર છે એ પોતાના માને છે. અમે વિચાર કરો, મેં ત્યાં અમદાવાદ હતા, નારાયણ ચરણ સ્વામી જગદીશભાઈ યુવક હતા, મેં રાત્રે શું તમને કઈ ગોદરું બદરું મળ્યું નહીં, અને પછી એને થોડો તાવ જેવું પણ હતું એટલે હું જરા ચિંતામાં હતા. એટલી વારમાં સ્વામી આયા, અમને તો ખબર નહીં, અમારા પર ગોદરું નાખીને ગયા. પછી મેં જોયું કે આ ગોદરું જુદું લાગે છે કઈ. પછી થોડી વાર એટલે પેલાને ખબર પડી, પેલાને તો શાંતિ થઈ. પછી મેં કોઈ ઊંઘી જાય પછી વાત, એટલે પછી અમે પણ એ ગોદરું લઈને પાછું સ્વામી પર નાખ્યા. સ્વામી પોતાનું ગોદરું ઓઢાડી ગયેલા. વિચાર કરો કે એને સતત ચિંતા છે કે આ બધા, હું તો આ રીતે છું, મારી સગવડ થાય છે, પણ આ બધાની બીજા દિવસે પછી થોડીક ટકોર પણ કરી કે આવું હોય ત્યારે પહેલેથી લઈને તમારે વ્યવસ્થા કરી લેવી. પણ આપણે જોયે છે કે એને સતત વિચાર રહે છે હરિભક્તોનો, પધરામણીઓ વ્યક્તિગત. આપણે લાગે સ્વામીને ઘરે જવામાં શું જરૂર, સ્વામી કે એના જીવમાં ઘર છે, એના ઘરમાં પગલા પડશે તો એનામાં પગલા પડશે, કે પછી ધીરે ધીરે ઘર બહાર નીકળશે, ધીરે ધીરે આખો એનો વિકાસ થશે. તો એને જેમાં રસ છે, એક વખત આમ કાગળિયું લઈને બેઠેલા અને એમાં ભય પૂછાવે છે કે
मकान नो नक्शो छे, झाजरू बाथरूम क्या करवा ए आपने खबर नथी, एटले तमने अमने सलाह आपो। प्रमुख स्वामी एने पाछो आम थयो, अमे बधुं करता था, त्यां नारायण भगत विवेक सागर साईं ए के शुं छे, कोई मंदिर नो प्लान छे साईं के हरिभक्तो नो मकान नो प्लान छे, ने पूछे छे के झाजरू बाथरूम क्या करवा। विवेक सागर के हवे एंजीनियर नो प्रश्न छे, तमने शुं काम पूछे, साईं के आपने एंजीनियर माने छे तो पूछे ने के ए એટલું તો માને છે, અને પછી રસ્તો કાઢી આપે પાછા, એટલે રસ્તો કાઢી આપે એટલે એને કહ્યું કે આ જગ્યા આ જગ્યા વ્યવસ્થિત ચોકડી પાડી આપી, અને પછી એને નતું પૂછ્યું એ પણ સ્વામીએ કહ્યું, એમણે જે કાર્ય કર્યું છે એટલે બાજુમાં બીજી એક ચોકડી પાડી, અહીંયા આગળ હરિમંદિર ભગવાનનું ઘર મંદિર પણ કરજો, કે જેણે નથી પૂછ્યું પણ સ્વામીને સ્પષ્ટ છે કે મારે આને આ વાત આપવી છે। સ્વામી કે આપણે એનામાં રસ લઈશું તો એ આપણી વાતમાં રસ લેશે, જો એનામાં આપણે રસ લઈશું તો એ આપણી વાતમાં રસ લેશે। એનો ગમે એટલો નાનો પ્રશ્ન છે પણ એને મન મોટો છે, આપણી દ્રષ્ટિએ આપણને લાગે કે આ પ્રશ્ન નાનો છે પણ એને મન મોટો છે, એનું સોલ્યુશન જે કોઈ કરી આપે એને મોટો માને છે, અને એ મોટપથી પછી ધીરે ધીરે એને આ વાત સુધી એ પોતે પહોંચે છે, તો એને સતત વિચાર રહે છે કે આ બધા જે કોઈ હરિભક્તો છે એ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપો છે, એમની સેવા મને મળી છે એવા ભાવથી એ પોતે સેવા કરે છે। થિંક ગ્લોબલી એક્ટ લોકલી, લોકલ લેવલે પણ કેવી રીતે એને વર્તવું જોઈએ એ બધી વસ્તુઓનો પોતે ખ્યાલ રાખે છે। નાની નાની વસ્તુઓમાં પણ એમને એના જે કઈ કાર્યકરો હોય એટલે કે જેના યોગમાં આવ્યા છે એ બધાને પણ તૈયાર કરવા છે, એ પણ આગળ વધે। જેમ 24ના વચરાવર્તમાં લખ્યું કે આ સરખા છે તેને વિશે મિત્રભાવ, એને મિત્રભાવ એટલે એને કહીને આગળ વધી શકાય, મોટા છે એને વિશે ગુરુભાવ, નાના છે એને વિશે શિષ્યભાવ। શિષ્યભાવ એટલે આપણા કરતા નાનો છે એમ નહીં, એ આપણા કરતા પણ આગળ વધી શકશે। આજે હું 10મામાં છું, પેલો 5મામાં છે, તો 5મા વાળો 10મામાં આવે તો હું 10મામાં કદાચ ત્રીજો નંબર મારો આવતો હોય, પણ પેલો જયારે 10મામાં આવે તો એનો પેલો નંબર આવી શકે એવા ભાવથી એને મદદરૂપ થાય છે। એ આપણા કરતા નાનો છે એવું નથી, એ આપણા કરતા પણ મોટો થઈ શકે, અને જે બીજાને મોટો માને છે એ જ મોટો છે। સ્વામી આપણે જોઈએ છે કે મને સેવક થવું ગમે, જો લખે છે આય આય, તો એ પણ નાનું ટપકા વાળું આય કરે તો એના માથે ટપકું, આ હું માય ટપકું છે ઉપર, હમણાં તો પહેલેથી જ, પણ એટલો વાંકો ચૂકો છે ને એને કાઢવો બહુ અઘરો છે, જેમ સ્ક્રૂ ફિટ થાય ને એમાં ફિટ થઈ જાય છે, તો એ તો છે જ નહીં એમનામાં। મહારાજ કહે છે કે આ બધું જ કરે છે છતાં પણ હળવા ફૂલ, આપણને કાર્યનો ભાર લાગતો હોય છે, હા જરૂર છે, પણ એ ભાર પાછો આપણે વહન કરવાનો, અને કાયમ એના ભારને લઈને બીજા કાર્ય ન થઈ શકે એવું નથી, એ પાછું હળવા ફૂલ રહેવાનું, એ હળવા ફૂલ પણ રહી શકે છે, એ બેદરકારી નથી, એ પોતે એને ખ્યાલ નથી એ તરફ કે ચાલો એની કઈ ચિંતા નથી પડી નથી એવું નથી, એ ગમે એટલા પ્રશ્નો હોય છતાં પણ પાછા શાંતિથી ઊંઘી શકે છે, કહેતા કે યોગ નિંદ્રામાં જઈ શકે છે। એનું કારણ, વર્ષો પહેલા સ્વામી ત્યાં રડુ હતા, પરદેશથી બધા પત્રો આવેલા અંગ્રેજીમાં લખેલા હોય, બીજા બધા ગુજરાતી ના હતા, સ્વામી મને કે આ તમે વાંચી પછી તમે મને કહેજો કે આ શું લોકો કહેવા માંગે છે। હવે બધાના પ્રશ્નો વાંચ્યા તો દરેકની પાસે કંઈક ને કંઈક પ્રશ્નો તો છે, અને બધા પ્રશ્ન એમણે સ્વામીને પૂછેલ, દરેક દુઃખના જ પ્રશ્નો હતા, કોઈ કે આમ થયું છે, કોઈ કે છોકરાનો પ્રશ્ન છે, કોઈ કે લગ્નના પ્રશ્ન, બધું આવું બધું હતું, ઘણા દુઃખી હતા। મેં બધા પત્ર વાંચ્યા એટલે મારી જ ભૂખ પહેલા તો મટી ગઈ, મને જ પોતાને બધા દેખાય સામે, પછી બાપાને વાત કરી, બધાની વાત કરી, પછી જમવા બેઠા તો આપણને તો ભાવે જ નહીં ખાવાનું, સ્વામી વળી થોડુંક આપ્યું, થોડુંક ત્યાંથી એમ કરીને થોડું જમ્યા, પછી સુવાનું થયું, તો એક ઓરડો છે બાજુમાં, બીજો ઓરડો ઉપર થોડીક આમ દિવાલ કટ, અને પછી પેલી બાજુ બાપા સૂતેલા, આ બાજુ અમે લોકો સૂતેલા, હવે ઊંઘવા જાય તો આપણને ઊંઘ ના આવે, એ બધા એ જ દેખાય સામે કે આને આવો પ્રશ્ન છે, અને આવો પ્રશ્ન છે, અને આવો પ્રશ્ન છે, અને આવો પ્રશ્ન છે, એટલે પછી મેં કહું આપણે સ્વામીને કહ્યું છે તો સ્વામીને બી, સ્વામી પડખા તો ફરતા જ હશે, કારણ કે એમને તો એડ્રેસ કરેલું છે, એમણે તો જવાબ આપવાનો છે, હવે આપણે તો વચ્ચેના છીએ, વચ્ચેનાને જો આટલું દૂર થઈ જાય તો એમને તો કેવું થતું હશે, હવે આવું ના કરવું જોઈએ, પણ હવે રહેવાયું નહીં, તો પેલી દિવાલથી ઉપરથી જોયું, ત્યાં પેલો ગોદડા રાખવાનો પેલું ટેબલ જોયું ડામચ્યો ઘે એના ઉપર, તો ઉપર ચડીને જોયું પેલી બાજુ, સ્વામી તો નસકોરા બોલાવે, મેં કહો આને કઈ નથી તો મારે શું, પછી હું હોઈ ગયો, પછી તો એકદમ મને જોરદાર ઊંઘ આવી ગઈ, પછી 4 વાગ્યા તો આપણે તો 4:30 સ્વામી એ વખતે ટ્રેક્ટરમાં બેસી, અને આજુબાજુ બધા પરવામાં ઈશ્વર પરા ને આ બધે બધે જાય હરિભક્તોને ત્યાં, અને એટલે તરત બોલાય એટલે ગયો, મને જોયેલો હજી તો ઊંઘમાં થોડો હતો જ, મને કે બહુ ઊંઘ આવી,
મેં કહું તમને જોયા પછી આવી તમે જો પછી સ્વામી કહ્યું સ્વામી કે આપણે બધું માથે ન લેવું કે પછી આ ભગવાન પર નાખતા શીખવું ભગવાન કરતા હરતા છે તો એમને આ પણ સ્પષ્ટ છે કે આપણે ઘણી વખત પોતે જ આ રીતે માથે લઈ લેતા હોય હજી અઘરું છે એ ટ્રાન્સફર કરવું ને એ સામાન્ય વાત નથી પણ એમની પાસેથી એ મેળવવા જેવી છે તો કાર્યકર પોતે પાછો અડવો ફૂલ રહે નહીં તો શું થાય એક કામ કરતા હોય બીજામાં આવે સ્વામી પાસે તમે જો એક પ્રવૃત્તિ આવે કોઈ એટલા જાત જાતના પ્રશ્ન આવે એકદમ કોઈનું લગ્ન નો આવે કોઈનું પાછું છૂટાછેડા નો આવે કોકનું પાછું નોકરી નો આવે તો કોકનું પાછું સારું આવે આ બધું એક પછી એક આવતું જતું એમ ફટ ફટ સ્લાઇડ પડતી જાય આપણે પેલાનું આમાં જતું રહે આમાં જતું રહે અને એમાં પછી ગરબડ થાય આપણે ફૂલ લોડેડ હોય એટલે પછી કાર્ય કરવામાં આપણને ખબર રહે નહીં પછી મુશ્કેલી થાય એટલા માટે કહે છે કે આજે જાણપણું આજે તૈયારી આ બધી વસ્તુઓ છે તો કાર્યકરના જીવનની અંદર આ બધી વસ્તુ હોય છે.